नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। परमकृपालु देव जीवन जानो खरेखर
नारियों जीवन जो मात्र तारीख हो, आंकड़ा हो, घटना हो, क्यारे शरीर नो जन्म थयो, क्या जन्म थयो, क्यारे ए देह नो त्याग थयो, शु आ बदला ने तमे नानी नु जीवन कम छे, शु आ कारण है आ नगर की जीवन छे, कोक नो देह विलय थाय, अरे वत केतला दिन रह छो छे, दरो थको छे આ નગર તીર્થ બને છે અને આ પુરુષને દેવ કહો છો કરમ કૃપાલો દેવ તો તેમનું જીવન માત્ર ઘટનાઓ ન હોઈ શકે માત્ર તારીખો કે આંકડાઓ ન હોઈ શકે એ ઘટનામાં કેવી સમાધિ રહેતી એ અંતર પરિણતિ એ અંતરંગ ભાવ દશા એ છે અમારું જ્ઞાનીનો જીવન કોઈનું હાડકું તૂટ્યું હોય અને તમે તો બિલકુલ દેખાતું નથી ચામડી ઉપર બિલકુલ કોઈ સ્ક્રેચ બી પડ્યો નથી પણ ઘટના બીતરની છે બંને વાત છે તૂટ્યું છે હાડકું તો ચામડી જોતા તમને શું થશે જન્મ ચશ્મી તો ચામડી દેખાશે અને ઘટના દેખાશે અને તારીખો ને આંકડા મુમુક્ષુતા જોઈશ ભક્ત હૃદય જોઈશ અંતર દ્રષ્ટિ જોઈશ તો જ્ઞાનીની ઓળખાણ થાય અને યથાર્થપણે જ્ઞાનીની ઓળખાણ થાય તો જ સાચું બહુમાન અને સાચું બહુમાન તે જ ભક્ત આ બાહ્ય ઘટનાઓ સાધક માટે નોન એસેન્શિયલ છે ભક્ત હૃદયને તો આ ઘટનાઓથી પણ ભક્તિ જાગે છે પણ સાધક માટે આ ડિટેલ્સ નોન એસેન્શિયલ છે ખોટી છે વ્યર્થ છે એમ નથી બોલતો પણ એને જે કાર્ય કરવું છે એના માટે એને જે અવલંબન જોઈએ છે તેટલું આ આંકડાઓથી મળશે નહીં જીવને સંયોગોનો એટલો મહિમા છે સંયોગની કલ્પના સંયોગોની પ્રાપ્તિ ને માટેની બધા કૃતિ પ્રવૃત્તિ કે જ્ઞાનીની મહાનતાનું માપદંડ માટે પણ એ પાછો સંયોગ જ વાપરે છે કઈ ચીજનો સંયોગ થયો અથવા કઈ ચીજના કયા સંયોગોનો વિયોગ થયો ક્યારે ઘર છોડ્યું ક્યારે સ્ત્રીનો ત્યાગ કર્યો ક્યારે લક્ષ્મીનો ત્યાગ કર્યો એમ સંયોગના વિયોગ રૂપે જ જ્ઞાનીની કલ્પના કરે અથવા તો તીર્થંકરની દ્રષ્ટિ કહો તો સમવસરણ આદિનો યોગ થયો તો મહાન એમ જે નોન એસેન્શિયલ છે જે શરીરની કથા છે જે કર્મોદયની કથા છે એને વધારે મહત્વ આપીને જે કાર્ય કરવાનું છે તે ચૂકાય છે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે એમ દેવચંદ્રજી મહારાજે કહ્યું સ્વામી ગુણ ઓળખી સ્વામીની આ અંતરંગ દશા પ્રત્યે દ્રષ્ટિ આજે જેમ સાહેબ જે કીધું કે આંખ બંધ કરી દે છે જોતો નથી એ અંતરંગ દ્રષ્ટિ ઉપર અંતરંગ દશા ઉપર દ્રષ્ટિ જવી જોઈએ એટલું જ નહીં એની તુલના તારી દશા સાથે થવી જોઈએ તો ખરું કાર્ય થાય છે માત્ર દ્રષ્ટિ જો દશા ઉપર હોય છે તો અત્યંત પૂજ્ય પાસે છે પણ પછી એ માત્ર પૂજાનું અવલંબન રહે છે એમાંથી ન પ્રેરણા લે છે ન માર્ગદર્શન લે છે ન એ પ્રમાણે અનુસરણ કરે છે તુલના કરે પોતાની દશા જ્ઞાનીની દશા સાથે તો જ્ઞાનીની મહાનતા સમજાય આ જ ઘટના આ જ જન્મદિનની ઘટના તારા જીવનની જ્ઞાનીના જીવનની અને જ્ઞાનીની અંતરંગ દશા કેટલી જુદી છે અને તારો મોહ ભાવ કેવો છે એ પકડાય તો જ્ઞાની પ્રત્યે સાચું બહુમાન જાગે અને સાચું બહુમાન જાગે તો સાચી ભક્તિ થાય તો દેહ વિલયની ઘટના આપણે બોલીશું પણ દેહ વિલયની ઘટનાથી આપણે એને પરમ કૃપાળુ દેવ કીધા નથી કારણ કે એ ઘટના તો સર્વની ઘટવાની છે પણ સમાધિ પૂર્વક જે દેહ વિલયની ઘટના એ સમાધિ ઉપર આપની દ્રષ્ટિ જવી જોઈએ અને આજના દિવસમાં તો ખાસ દ્રષ્ટિ અને સ્મૃતિ અને જાગૃતિ
तो बड़ा कृपाल देव ने अंतरंग दशा ये समाधि दशा में एक फोटो तुमने दिखाया हूं अने फोटो से फोटो नंबर 133 चालू वसन पत्रांक ने बदले फोटो बोले तुम्हारे कारण कि चित्र तुम्हारी आंख सामने उभू थवान छे साथ जो એટલે ફોટો નંબર 133 અંતરંગ દશાનો ફોટો ગોવાના બીજા ભાદરવા સુદ બીજ ભૂમ 1946 આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સ્વભાગવાર મોદી પત્રનો અંશ વાંચો રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે આહાર પણ એ જ નિદ્રા પણ એ જ શયન પણ એ છે સ્વપ્ન પણ એ છે ભય પણ એ છે ભોગ પણ એ છે પરિગ્રહ પણ એ છે ચરણ પણ એ છે આસન પણ એ છે અધિક્ષુ કહેવું હાડ માંસ અને તેની મજ્જા એક જ એ જ રંગનું રંગન છે એમ રોમ એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કઈ જોવું ગમતું નથી કઈ સુંઘવું ગમતું નથી કઈ સાંભળવું ગમતું નથી કઈ ચાખવું ગમતું કે નથી કઈ સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું નથી મૌન રહેવું નથી બેસવું ગમતું નથી ઉઠવું ગમતું નથી સુવું ગમતું નથી જાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ગમતી નથી ભૂખ્યા રહેવું ગમતું નથી અસંગતા ગમતી કે નથી સંગ ગમતો નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે તથાપિ તે પ્રતિ આશા નિરાશા કરી જુટતું જણાતું નથી તે હો તો પણ ભલે તે ન હો તો પણ ભલે એ કઈ દુઃખનું કારણ નથી દુઃખનું કારણ માત્ર વિશ્વમાત્મા છે અને તે જો સમજે તો સર્વ સુખ છે એ વૃત્તિને લીધે સમાધિ રહે છે તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી દેહ ભાવ દેખાડવો પાડતો નથી આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાનું ભલે આપણે વિષય રાગી છે વિષયના રાગી છે તો પણ આપણે એક વિષય કઈ રાત્રિ દિવસ ગમતો નથી વિષયના પ્રેમી છે ભોગી છે ક્રિકેટર થઈ લો તમે 20-20 જે 20-40 જે હોય દિવસ રાત હવે એની રાત્રિ દિવસ થઈ ગયો તો પણ એક ક્ષણ પછી તમને થોડો થાક પણ થાય કંટાળો પછી અણગમો અને કોઈ દ્વેષ પણ આવે કે હવે આ નહીં જોયું હું આપણા વિષયની વાત નથી કરતો હું કોઈ પંચેન્દ્રના વિષયની વાત કરું તો પણ રાત્રિ દિવસ ગમે સવારથી તમે સત્સંગ કરો છો કોઈ પણ આ ચાલુ જ રહે પાછું તો થોડો આનો થાક બી વર્તા છે જે ઉલ્લાસથી તમે કરી રહ્યા છો પહેલા શરીરનો થાક પછી મનનો થાક પછી આમ દ્રષ્ટિ સજે આમ તો ક્રમ છે એ રીતે પહેલા થાક પછી કંટાળો કોઈ વાર પછી વિરોધ કે દ્વેષ ને જીરવી આવે તો હવે આમાંથી થોડો બ્રેક જોઈએ છે તમારો ગમતો વિષય અને આના કરતા તો પંચેન્દ્રના વિષયની વાત કરી તો પણ રાત્રિ દિવસ એક જ વિષયનું મનન રહેવું ડિફિકલ્ટ છે તો પરમ કૃપાલ દેવ કહે છે કે આત્મા કેવી અનન્ય પ્રીતિ છે સ્વરૂપની આત્માની કે રાત્રિ દિવસ એક જ વિષયનું મનન રહે છે હવે દ્રષ્ટાંત કયો આપો કારણ કે રાત્રિ દિવસ તો કોઈ વિષયનું ચિંતન આપણે નથી કરી શકતા મન તો પણ વેપારીનું લઈએ તો ઉઘરાણી પાકતી ન હોય પૈસા કસે ફસાયા હોય અને ત્યારે જે રાત દિવસ એક જ વિષય મનમાં રહે છે આવશે કે નહીં થશે કે નહીં પેલા ને કઈ સદબુદ્ધિ સૂચશે કે નહીં એ આમ મારા પૈસા આવશે કે નહીં જ્યારે તમને ભીસ હોય અને આવવાની શક્યતા ઓછી હોય પણ કોઈક વાર આવી શકે એવી પાછી આશા પણ હોય ત્યારે કંઈક જે થાય તો થોડું ચિત્ર આપણે મળે રાત્રિ દિવસ આ અર્થનું છે અને અહીંયા તો કે છે પરમાર્થ વિષય પરમ અર્થ પેલું દ્રશ્ય આ અદ્રશ્ય રાત્રિ અને દિવસ એ પરમાર્થ વિષયનું જ મનન રહે છે રાત દિવસ તદ ધ્યાન ભય સુખધામ માટે રાત દિવસ એ જ તત્વનું મનન રહે છે આત્મ તત્વની કેટલી પ્રીતિ હશે બસ આટલી કલ્પના કરીએ
आगे तो बता से एक प्रीति कितनी विरक्ति में बदलाए ये तो आगे बता पर कितनी प्रीति रात्रि दिवस तमे करो छो तो तुम्हारो भोगना जे भी साधन होए स्त्री होए आहार होए दाकिना होए तमे रात्रि दिवस रात ने दिवस अहो रात्रि एनु मनन करीने बता तुमने एक विषय में टकी सकवानी शक्ति नहीं विषय बदलावा जोईए અને અહીંયા એક વિષય અને એ પણ આત્મા પરમ અર્થ અર્થને પરમાર્થ વિષયનું મનન કરે તેથી આહાર નિદ્રા શયન સ્વપ્ન ભય ભોગ પરિગ્રહ ચલન બધું આ રંગ કેટલો ઊંડો છે તેની વાત કરે છે ઉપર છલો નથી ચામડી પૂરતો નથી વ્હાઇટ વોશ કરે એવો નથી બસ આવો સુંદર માહોલમાં એક થોડો ભાવ આપણો શુભ થઈ જાય અને થોડો ટાઈમ સુધી સારા સારા વિચારો અને સંકલ્પો જાગે ને પછી કલાકમાં બધું ખુશ આટલો આટલો ઉપર છેલ્લો નથી હાર માંસ મીચા લોહીનું એક એક ટીપું એક એક રોમમાં એ જ વિષય કેટલી અનન્ય પ્રીતિ કહું છું હવે અનન્ય શબ્દ વાપરું કારણ કે અન્ય ન સુંગુ ગમે કોઈ પંચદેના વિષયની કોઈ સુરવા રહેતી નથી આ પ્રીતિ કેટલી ઊંડી છે કે એ બે ચીજ લાવે છે સાથે તૃપ્તિ અને વિરક્તિ કેવી તૃપ્તિ છે બહાર આવવું ગમતું નથી ન પરને જાણવાની ન પરને ભોગવવાની ન પરના પ્રદર્શનની આમાંના અષ્ટવક્ર ગીતામાં તો ગોકુળભાઈ એમ આવે છે કે ત્યાગનું સ્ફુરણ નીચ્યું ને ચૂકે કારણ કે ત્યાગ કે ભોગ બંનેમાં દ્રષ્ટિ પરપત છે અને વધુ વધુની ઈચ્છા રહે છે ત્યાગમાં પણ વધુ પહેલી પંક્તિમાં બીજી પંક્તિમાં ત્રીજી પંક્તિમાં કેવી વાત કરી છે કેટલી ઊંડી વાત કરી છે પરને ન જાણવાની ન ભોગવવાની ન દેખાડવાની કે ન ત્યાગનું કોઈ પણ પ્રકારનું સ્ફુરણ એવી તૃપ્તિ અને વિરક્તિ તૃપ્તિ છે એટલે બહાર આવું ગમતું નથી પરની સ્પૃહા પણ નથી અને વિરક્તિ છે એટલે કશું જ ગમતું નથી ચાતક જેમ લાંબી પ્રતીક્ષા કરવા માટે તૈયાર છે વર્ષાની પ્રતીક્ષા કરવા માટે પણ ખાબોચિયાની સ્પૃહા કરશે કોઈ પણ આમ્ર મંજરીનો એવો રસિક છે એને રસિકતા છે એને એવો રસ છે કે એના વિના એને તમે તાર ઉપર બી મૂકો મોટા ઝાડ ઉપર મૂકો તો બી એને એ એ સ્પૃહા સુધા નથી પ્રતીક્ષા કરવા તૈયાર છે એ વિરહી વેદના જો બ્રહ્મ રસ મળે તો ઠીક નહીં તો બ્રહ્મ રસના વિરહ મારે છે અલ્પ અનુસંધાન તૂટ્યું તો વિરહ બ્રાહ્મી વેદના મારે છે પણ અન્ય ની સ્પૃહા નહીં થાય એટલે એક બાજુ તૃપ્તિ છે અને બીજી બાજુ વિરક્તિ છે સિદ્ધને સમજવા સહેલા છે સંસારીને સમજવો બી સહેલો છે કારણ કે સિદ્ધને આવું વૃત્તિ પ્રવૃત્તિનો કોઈ પ્રોબ્લેમ નથી સંસારીને બી નથી જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ તેવી તૃપ્તિ સંત કારણ કે અહીંયા કે છે આ બધું કરવું પડે છે આત્મજ્ઞાનને કોઈ આંચ આવતી નથી એટલે દુઃખ નથી પણ સહન ની કરવું નથી કારણ કે આત્મ સ્થિરતામાં ચોક્કસ ફેર પડે છે દુઃખ નથી કારણ કે આત્મ જ્ઞાન ને કોઈ આંચ આવતી નથી આ સંયોગો કે આ પ્રવૃત્તિમાં એટલી તાકાત નથી કે અમારી દશાની પ્રહારતામાં કઈ ફેરફાર કરે કે આત્મ પ્રતીતિમાં કોઈ ફેરફાર કરે એટલી તાકાત નથી આ સંયોગો કે પ્રવૃત્તિ પરંતુ આત્મ સ્થિરતામાં જે ફેર પડે છે એના કારણે સહન કરવા તૈયાર નથી અને છતાં સંભાવે આ એવી છે કે ઉકળડો રસ્તામાં હોય તો પહેલા તમને એની અપેક્ષા લીધી પછી કંઈક સમજણ આવી તો એની ઉપેક્ષા થવા લાગી અને કપાલદેવની દશા કેવી છે ન અપેક્ષા ન ઉપેક્ષા ઉદાસીનતા કારણ કે ઉપેક્ષામાં પણ થોડો અણગમો છે થોડી નિંદાત્મક વલણ છે અપેક્ષામાં તો એક જુદું સ્ફુરણ છે પણ ઉપેક્ષામાં પણ એને કઈ જ નહીં સંભાવ ઉદાસી ન અપેક્ષા ન ઉપેક્ષા એવી સમાધિ સમાધિ શબ્દ છે એ વૃત્તિને લીધે સમાધિ રહે છે પેલી કલાક બે કલાક વાળી સમાધિ ની વાત નથી તૃપ્તિ વિરક્તિ વાળી સમાધિ ની વાત છે એક જ વિષય માં મન ચોકડે
हम जुदा तक विचार अनुप्रेक्षा भावना ध्यान समाधि विस्तार करते होते अनेक विषय ने अनेक विकल्प होते होते विचार के भूमिका के होते एक विषय पर अनेक विकल्प हो तो अनुप्रेक्षा कहवा एक विषय एक विकल्प पर विकल्प पुनरावर्तन हो तो भावना कहवा एम करता ध्यान समाधि निवास अहिया ए विषय की प्रीति केवी छे के एज अने अन्य नहीं इतनी अद्भुत बात करी छे जाने एक बाजु कहीं जागृति छे तो बीजी बाजु घेन वर्ते छे કેમ છે અજગર ને અજગર નું ઘેન એવું હોય કે દિવસો સુધી એક જ સ્થિતિમાં પડ્યો રહે ઘેન છે કારણ કે જ્યાં સુધી એવું કોઈ ભોગાવળી કર્મ નું ઉદય ના આવે ત્યાં સુધી એ પૂરતું બી નથી ઈચ્છા રહી નથી ઈચ્છા માત્ર એક આત્મામાં સ્થિર થવા એક બાજુ જાગૃતિ તો બીજી બાજુ ઘેન છે એક બાજુ ઉપસ્થિતિ તો બીજી બાજુ અનુપસ્થિતિ છે एक बाजू मौन तो बीजी बाजू एक संगीत वर्ते से एवी एक कुमारी आ समाधि ने एवी कुमारी कि गमे तेवा पदार्थ में संयोग थाय कि गमे तेवो उदय कर्म होय तो पण ए समाधि ने आज आवे केवी आत्म प्रीति अने केवी आत्म प्रति निद्रा में पहुंचे समाधि दशा समाधि दशा से रचता उपाधि नो योग छे एम कीधुं छे ચિત સમાધિમાં છે અને છતાં ઉપાધિ વિચાર કરો હું આત્મા છું અનંત ગુણો એ જ મારા સગા છે ને રત્ન ત્રયનો હું વેપાર કરું છું અને બોલવાનું હું રાયચંદ છું વવાણિયાનો નિવાસી છું અને હીરા મોતીનો વેપાર કરું આ જૂઠ લાગે છે અને છતાં નાટકના ડાયલોગ તરીકે બોલવાનું હોય તો તૈયારી પણ છે કે હું આ નથી પણ નાટકનું આ સ્ક્રિપ્ટ છે સ્ટેજ પર આવીને આ ડાયલોગ આ ડાયલોગ ડિલિવરી કરવાની છે પણ લાગે છે જૂઠ કારણ કે હું આ નથી રાઈટ છે હું દેહધારી છું કે કેમ અમર અષ્ટાવક ગીતામાં આવે વાત થઈ કે દેહ તો નથી દેહધારી પણ હું નથી એકલો અંદર સમાઈ ગયો દેહ તો નથી પણ દેહધારી પણ હું પણ ભાસતો નથી હા મેં દેહધારી છે કે કેમ સંભાળી જ્યાં જ્ઞાતા જ્ઞેય નો ભેદ પણ મટી ગયો છે એવી સમાધિ છે હું પરમાત્માનું ધ્યાન કરું છું ત્યાં તો ભેદ રહ્યો એટલે તું કૃપાલ દેવ કરે તો પણ ભેદ તો રહ્યો ને તું જ્ઞાતા ને ભેદ તો ભેદ તો રહે તું જ્ઞાતા ને જ્ઞેય અહીંયા હું પરમાત્મા છું એવી એક અનુભૂતિ અને એ અનુભૂતિની કુમારી તે સમાધિની વાત કહે સમાધિનું વર્ણન કેમ કરી શકાય એક બાપ બેઠો છે અને એનો દીકરો કે વાંચન કરતા કરતા એ એની સ્કૂલનું કઈ અભ્યાસ કરતા કરતા જરા હસે છે બાપ પૂછે છે કેમ હશે તો કે એના નેપોલિયનની વાત આવે છે ને નેપોલિયને એમ કહ્યું હતું કે કોઈ ચીજ અશક્ય નથી આ જગતમાં કોઈ પણ ચીજ અશક્ય નથી બાપ કહે છે બરાબર છે એટલે પેલો અંદર રૂમમાં જઈને ટૂથપેસ્ટ લઈ આવે છે વસંત અને કે છે જો એમ હોય તો ત્રણ વાર ની અંદર આ બધી ટૂથપેસ્ટ આ બહાર કાઢીને બતાવો આ ટ્યુબ માંથી પેસ્ટ બધી બહાર કાઢીને બતાવો ત્રણ વાર થોડું અઘરું લાગે પણ અશક્ય જેવું શું છે આ મને બાપે ખરેખર કરી બતાવ્યું અને બતાવ્યું ને પછી જરા ખુશી બી થઈ કે તો મેં સિદ્ધ બી કરી આપ્યો અને દીકરો કે છે કે હવે ટેસ્ટ સ્ટાર્ટ થાય છે કે હવે ત્રણ વારમાં અંદર ઘુસાડી દે જેટલી ખુશ જેટલી ખુમારી થી બહાર કાઢ્યું અંદર નાખીને બતાવો અરે મન વચન કાયામાંથી પરિણીતી બહાર નીકળી તે સમાધિ હવે પાછું આ સમાધિને સમજાવવા માટે નિશબ્દને શબ્દ બનાવ મતિની ગતિ નથી વચનની ગતિ ક્યાંથી હોય તમે કહો છો સમજાવો સમજ હોય તો આવા પુરુષની નિકટ બેસો એમના મુખ ઉપર મુખ કમળ ઉપર ચિત્તને એકાગ્ર કરો તો કઈ કઈ સુગંધ આવે ને તમને ખબર પડે તો થોડો કોઈ ઈશારો આવે કોઈ પ્રસંગ વાંચીને એ ઘટનામાં કેવું ઘટના તીત પણ હતું દેહ છતાં દેહ તીત પણ હતું એનો કઈ ચિંતા પડે બાકી સમજાવી શકાય આ પુરુષનું પડખું સેવું પડે વચનામૃત અને મુદ્રાના અવલંબન તો કઈ કઈ એની અભિપ્સા થાય
કે આવી દશા વિના દેહ ત્યાગ મારે પણ કરવો. આ સમાધિનું વેરિફિકેશન શું તે અહીંયા બતાવ્યું છે. કપાવે બહુ સરસ શબ્દ છે, આત્મપરું પરિતોષપરું અને મુક્તપરું. આ વેરિફિકેશન, જો આત્મ સમાધિ હોય તો સંતુષ્ટ તૃપ્તિ પરિતોષપરું પંચ ઇન્દ્રના વિષયોની કોઈ ગુહા જાગે નહીં, અને એનો યોગ થાય તો પણ અંદર કોઈ જાણે ઘટના ઘટી જ નથી. તમારા ચિત્તનો જો ફોટો પડે તો તમે આઈસ્ક્રીમ ખાધું નથી, તમે કેવી ખાધી તમે કરી નથી, એવું જ ભાસવું જોઈએ. આ છે પરિતોષ પણ અને મુક્ત પણ. તેથી મુક્ત પણ સ્વામી રામતીર્થ અમેરિકા ગયા, પહેલા વિવેકાનંદજી ગયા હતા, પછી સ્વામી રામતીર્થ, પછી યોગાનંદ પરમહંસ. હવે તો બધા જાણા, હવે તો સંતોની સીઝન હોય છે અમેરિકામાં, જૂન જુલાઈ સેન્ટોસ સીઝન. સ્વામી રામતીર્થ પોતાને બાદશાહ રામ કે સંબોધતા હોય, પત્ર લખે તો એના 8 વોલ્યુમમાં છે બધે બાદશાહ રામ. અને કોઈ પૂછ્યું કે બે લંગોટી લઈને આવ્યા છો ને વળી બાદશાહ કહો છો પોતાને, તો કે મારી વ્યાખ્યા જરા જુદી છે. જેને કોઈ માંગ વર્તતી નથી તે મારી દ્રષ્ટિએ બાદશાહ. અને ગમે તેવું હોવા છતાં તમને હજી વધારે આ અધિકનો મોટો પ્રોબ્લેમ, વસ્તુનો જેટલો પ્રોબ્લેમ નથી, વસ્તુ જેટલું બંધન કરતા નથી, એના કરતા વધારે ભાવ કરતા અભાવનો પ્રોબ્લેમ વધારે. ભાવ એટલે હોવું, અભાવ એટલે ન હોવું, ન હોવાનું પ્રોબ્લેમ વધારે છે. છે એના કરતા બી, કારણ કે છે માં તો રસ જ ક્યાં પડે છે, સ્કૂટર છે કે નહીં તારી પાસે, એમાં ક્યાં રસ પડે છે. ભાવ એટલું બંધન નથી કરતું તેટલું અભાવ પડતી. ગાડી ક્યાં છે, બાજુ વાળાએ ગાડી લીધી સુધી પર, તમને જરૂર બી નથી, તમારે બહાર જવાનું જ આવતું નથી. એક વાસણ રાખ્યું હતું પાણી પીવા માટે, એક વાસણ રાખ્યું. એક દિવસ નદી કિનારે જાય છે પાણી માટે, અને ત્યાં એક કૂતરાને પાણી પીતું જોઈએ છે, તો કે આને તરસ છીપાવવા માટે આટલા પરિગ્રહની જરૂર પડી ને ત્યાં પેલું બીજું થયું કછું ન જાય. અધિકની વાંછા, અધિકની એ તમ બતાડે છે કે આત્માથી તમે કેટલા દૂર છો. પંચીગ્રહના કોઈ પણ વિષય સંબંધી અધિક કે પાંચ ઇન્દ્રના વિષયો છોડો અને માનની આશા રાખો છો, કસાય એક કસાય લો અને પાંચ વિષય લો, પણ થોડું વધારે બસ એટલા તમે કેટલા આત્માથી દૂર છો એમાં પાઈ ગયા. કારણ કે જ્યાં આત્મ પણ હોય ત્યાં પરિતોષ પણ હોય, અને ત્યાં આ બધી ચિત્તી મુક્ત પણ હોય, અને તમે બદ્ધ થાય છે. કારણ કે તૃપ્તિ નથી, તૃપ્તિ નથી એટલે રતિ થાય છે, પ્રીતિ થાય છે. તૃપ્તિ છે તો સહજ વિરક્તિ છે. અમારા કવિ સાહેબ કે સહજ સમાધિ બે રોટલા માટે હજી 70 વર્ષની વાત. શરૂઆતનો ફેઝમાં તમને લક્ષ્મીની વાંછા છે, પછી એક ફેઝ એવો આવશે કે બસ હવે કમાવાની લાલસા નથી, તમે એને વૈરાગ્ય માની લેશો. હકીકતમાં આ વાંછા લક્ષ્મીમાંથી હવે અધિકાર તરફ વળી છે. હવે મને કશે ટ્રસ્ટી બનાવે ને, કશે આ બનાવે ને, સેવા ને સેવા ને નામે પણ કઈ પાછળ ફૂલ લગાડે, આપણું ખબર છે તો ફૂલ હૃદય કમળ ઉપર જ એ ટ્રસ્ટી નું ફૂલ હોય પાછળ, અને પાછળ કેટલા તો તરત તરત લગાવે નાભી કમળ હૃદય કમળ ને બધું પાછી એની વાંછા ખસીને પાછી દાન માં આવી જાય, દાન ની ત્યાગ માં વાંછા રૂપ બદલાયા બદલે છે.
એવી દશામાં છું કે આ કોઈ ચીજ મારી દશામાં ફેર પાડતી નથી.
કોઈ ભી પ્રકૃતિથી મારી દશામાં ભેદ પડતો નથી. એક બાજુ આ સંયોગ છે, આ વિષય પ્રવૃત્તિ છે, અને બીજી બાજુ ચૈતન્યનું એવું અનુસંધાન છે કે દશામાં ભેદ પડતો નથી, વિપરીત નથી થઈ જતી દશા. થોડી વર્ટિકલ મુવમેન્ટ થાય પણ હોરિઝોન્ટલ મુવમેન્ટ નથી થઈ જતી. પ્રતિતિ ધારા, લક્ષ્ય ધારા, અનુભવ ધારા એમાં અંતે થાય પણ બધામાં સ્વરૂપ 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 તો હોય. જે માનું હૃદય ઝૂકેલું જ હોય એ અન્ય કામ કરવું એને ગમતું જ નથી. પહેલા તો બાળકની સાથે જ રહેવું, પણ બીજું કામ કરવું પડે ને તો એક હાથેથી પેલું ગોળ્યું કરે ને બીજા હાથથી કરે, અને ક્યાંક ખસવું બી પડે ને તો એ દ્રષ્ટિ તો બાળક પ્રત્યે જ હોય છે. અને જ્ઞાનીને એવી એવી સ્વરૂપ પ્રીતિ ને પ્રતીતિ છે કે ત્યાંથી દિલ ખસતું નથી, ઝૂકેલું જ રહે છે. સ્વામીપણું નથી અને પ્રવૃત્તિ ભલે છે પણ સ્વામીપણું જ નથી. મુનિમજી હોય તે લાખો ની લેવડ દેવડ કરે, લાખો કોણ જાય બી લાખો આવે બી, પણ એની ઊંઘમાં કોઈ ફેર પડતો નથી. કારણ કે આમાં મારું શું ગયું, આ તો લાખ આવે તો મને શું મળ્યું, આ તો હાથમાંથી પસાર થાય છે. હાથમાંથી પસાર થાય છે તો પણ જેના ચિત્તમાં ફેર પડતો નથી, જેની ઊંઘમાં ફેર પડતો નથી, એમ કહેવાય કે એને સ્વામી પણ વળગતું નથી. અને પેલો ઓફિસ આવતો નથી, હાથમાંથી પૈસા પસાર થતા નથી, એટલે કે પ્રવૃત્તિ પણ કરતો નથી, અને છતાં મારો પણ હું રાખીને કેટલા સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ એને ઊંઘ આવતી નથી. જેની ચારમાં ફેર પડે, જેની બોલમાં ફેર પડે, જેની રાતની ઊંઘમાં ફેર પડે, પ્રસંગ બદલાતા, એ હજી આત્માથી બહુ દૂર છે. અહીંયાથી તો અમને સમાધિ વર્તે છે. પ્રવૃત્તિ ભલે હો, એ પ્રવૃત્તિનો ફોટો લેશો તો કંઈક જુદું મળશે. અનુરાગી તરીકે હું આવો કે એમ કે તુલના કરે તો જાગૃત થાય. માં પણ ગમે છે એના બાળક સાથે પત્તા રમવા બેસવું પડે, સાપ સીડી રમવા બેસવું પડે, અને પેલાને કેટલો હરખ થાય, એને પેલું સીડી ચડવાની આવે તો કૂદકા મારે, અને સાપ આવી ગયો તો બિચારો કેટલો દુઃખી થાય પાલ, અને માને થાય કે આમાં વાસ્તવિક શું થયું, આમાં શું ચડ્યા અને શું ઉતાર્યા. એને કરતા જલ્દી આનો હરખ પૂરો થાય તો હું કામે લાગું. જો બંને જણ રમત રમે છે, પેલાને હજી રમવું છે, અને અહીંયા એ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે પૂરી કરી સાપ સીડી રમત. એને આ રમત લાગી, અને આ રમતમાં વાસ્તવિક કાંઈ નતું નથી. અમે તો કીધું કે મોનોપોલીમાં આપણે કાંઈક પૈસા મળે, એ પૈસાથી એક સંતરાની ચીર ન મળે, એટલું મિથ્યા છે. અને છતાં એ મિથ્યાનો કેટલો ગર્વ છે, અને કેટલી સિક્યોરિટી પાસે છે, સલામતી. તો તું આત્માથી દૂર છે, આત્મા વૈભવથી દૂર છે. તારો આ જે સ્પૃહા છે પંચેન્દ્રની, એ બતાડે છે કે હજી તું આત્મામાં ઠર્યો નથી, હજી પ્રતિ અને પ્રીતિમાં જરા બોલે છે કે આજે ભગવાન બુદ્ધ પધારવાના છે, શ્રાવસ્તી નદીમાં જે વનમાં અમે ગયા છે ત્યાં, તો કે જે તોનમાં એનું પ્રવચન છે અને ખાસ પદાર્થ. પેલા લોકો કે હમણાં તમે બોલતા તો વિહાર કરતા નથી, હમણાં તમે બોલ્યા બોલતા નથી, ને તરત આવું વિરોધી વક્તવ્ય કે આ સ્થળે આવશે બોલશે વગેરે. ક્રિયા તો મૃત દેહને જ ન હોય, મન વચન કાયાનો યોગ હોય તો ક્રિયા તો લેવાની. એ ક્રિયામાં કર્તૃત્વ નથી, કરતા ભાવ નથી. ઘંટી ચાલે છે ને ઘંટી ઉપર માખી બેઠી છે, તો માખી ચાલે છે કે નથી ચાલતી? માખી આમથી આમ ફરી કે ન ફરી? માખી ફરી કે ન ફરી તો યસ ને નો બંને બોલવું પડશે. કારણ કે લોકોમોશન ની દ્રષ્ટિએ ફરી અને ચિત્તની દ્રષ્ટિએ ફરી નથી, ત્યાં ત્યાં સ્થિર જ છે. એમ મારા પ્રભુની દશા છે. ઉપાધિનો યોગ, પ્રવૃત્તિ બદલાય, ક્રિયાઓ બદલાય, અને છતાં ચિત્ત વૃત્તિ બદલાતી નથી, એનો વિષય બદલાતો નથી, એટલે સમાધિ વાપરી શકાય. ઉપાધિમાં પણ સમાધિ છે.
संसार तरफ की गति छे, एक स्वरूप तरफ की गति छे। संसार तरफ की गति माटे उपयोग नु गयो मन तरफ, देह तरफ, जगत तरफ अनिवार्यपणे जवुज पड़े तो संसार की यात्रा थई शके। स्वरूप की गति करनी हो तो जगत तरफ ने, जगत थी, देह थी अने मन थी अमन तरफ की गति करनी हो। अमन तरफ की गति स्वरूप असंयोगी तत्व तरफ गति थाय तो जे स्वरूप की गति, ने तो संसार की गति अमन तरफ की गति। ताजा लोग मने पूछे तो शायद मनोबल मक्कम करवा माटे शुं करूं, हां ईस्ट ने वेस्ट नो आज फेल छे। वेस्ट मा एवा क्लासेस होय छे हाउ टू डेवलप स्ट्रांग विल पावर, मजबूत मनोबल, मनोबल मक्कम करवाना पाचा कोर्सेस होय। ईस्ट मा वात आखी अलग छे के मनोबल मक्कम नथी, तो मन ना विसर्जन तरफ जवा, अमन तरफ जवानु, जेवु मन जेवु तन मुको एने एना साक्षी बनो, एनी ट्रेनिंग आप। એટલે પેલો મને પૂછે કે મક્કમ મનોબલ મક્કમ કરવા માટે શું કરવું, મેં કીધું પેલા મને બતાવ કે હું બતાવું તને નહીં બતાવું કોનું પણ નહીં પણ બતાવ સમજો, પણ આ મન તું વાપરશે ક્યાં પાછું, મન મક્કમ કરે અને પછી વાપરવાનું હોય ધંધા તો પછી મક્કમ મનોબલથી મક્કમ કર્મ બંધ કરે। અધ્યાત્મનો માર્ગ એ મનોબલ મક્કમ કરવાનો નથી, મનના વિસર્જન go beyond, transcend, कई रीते था साक्षी भाव, मात्र दृष्टा, non judgmental and non reactive, labeling भी नहीं, इष्ट अनिष्ट बुद्धि पर नहीं। गांधी भाव आओ चपण अभी काय आपने संभव मत, ए रीते संभव ना आवे, non judgmental बने तो non reactive बने, प्रतिक्रिया रहित केवल जागृत। आपने बदले लेबलिंग तो करूं छे आ सारू खरा, पण आपने संभव राखवा नहीं, क्यों संभव नहीं તો સહન કર્યું કેવાય, અને સહન કરવાનો માર્ગ નથી સંભાવનો માર્ગ, પેલા તારા દર્શન જ્ઞાનને સીધા કરવા પડશે નોન જજમેન્ટલ, અને પછી પ્રતિક્રિયા રહે નોન રિએક્ટિવ, રિએક્શન નોન જજમેન્ટલ, ચોઇસલેસ, એફર્ટલેસ, પસંદગી રહિત, પ્રતિક્રિયા રહિત, કેવળ જાગૃત અમન તરફ જેની ગતિ છે એનું જીવન ધન્ય છે। બીજો એક ફોટો બતાવું, ધર્મ જેનું બેસવું છે, ધર્મ જેનું ઉઠવું છે, ધર્મ જેનું ઉભું રહેવું છે, ધર્મ જેનું શયન છે, ધર્મ જેની જાગૃતિ છે, ધર્મ જેનો આજ, ધર્મ જેનો નિહાર છે, ધર્મ જેનો વિકલ્પ છે, ધર્મ જેનો સંકલ્પ છે, ધર્મ જેનું સર્વસ્વ છે, એવી એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્ય દેહ પરમાત્મા છે। એ દશાંશો આપણે નથી ઈચ્છતા, ઈચ્છીએ છે તો પ્રમાદ અને અસત્સંગ આડે તે માન દ્રષ્ટિ નથી દેતી। ધન્ય છે આવું જીવન, ધર્મ જેનું સર્વસ્વ છે, એને શું કીધું, એ મનુષ્ય દેહ પરમાત્મા છે, પરમાત્મા જેવો છે એમ નથી કીધું, એ હું કહું કે આ મારા પિતા જેવા છે અને આ મારા પિતા છે એમાં જરા ભેદ છે, ગમે કેટલો સ્નેહ હોય તો બી જરા ભેદ છે, આ પિતા નથી આ પિતા જેવા છે। તો અહીંયા એમ નથી કીધું કે મનુષ્ય દેહ પરમાત્મા જેવા છે, મનુષ્ય દેહ પરમાત્મા છે। પરમાત્માની તમારી કલ્પના ધારણા વ્યાખ્યા જો ગડબડવાની હોય, જગત કરતા ઈશ્વર અથવા ફળદાતા ઈશ્વર અથવા તો સર્વજ્ઞપણું પ્રગટ થયું હોય તો જ ઈશ્વર, અથવા તો ચાર ભૂત ચતુર્ભુજ વગેરે ઈશ્વર, જો આ તમારી પરમાત્માની વ્યાખ્યા હોય તો આ વાત તમને બેસે કે મનુષ્ય રીતે પરમાત્મા કેવી રીતે હોય। ચૈતન્ય લોકનું જેને ઉદઘાટન કર્યું છે, ઉદઘાટન એટલે તમે સમજો છો, હા આજથી એનું ઓપનિંગ એમ, હવે એ પ્રીતિ પ્રતિ એક માણસ સુખ શાંતિ સલામતીનું સ્થાન, આહાર વિહાર ડાઇનિંગ ટેબલ બેડરૂમ બધું એ જ, એમ ચૈતન્ય લોકનું જેને ઉદઘાટન કર્યું છે, પોતાની ભગવત્તાનો જેને અનુભવ કર્યો છે, ફૂલ જે બિડાયેલું હતું અથવા ખીલ્યું નતું એ જેનું ખીલ્યું છે તે પરમાત્મા, સર્વજીવ છે સિદ્ધ સમ કલી જે સમજે તે થાય ફૂલ, એમ ફૂલ જેનું ખીલ્યું છે
not in the bud stage, but in the flowering stage. इनके तो मनुष्य थे हे परमात्मा जो संकुचित रहा जो सिने जो बाह्य अर्थ रहा तो नग्नपन हो तो भगवान के मुरली रही ने नृत्य करता हो तो भगवान के धनुष पान हो तो भगवान के पीपल की झाड़ नीचे शांति के बैठा हो तो भगवान आ सीमित बाह्य अर्थ छे अहिया जे बात करनी छे आखी भीतर की बात करनी छे जेने पोताना परमात्मा स्वरूप साथे अभिन्नता साथ प्रतिदिन धारा लक्ष्य धारा सदा निर्विकल्प धारा जे बोलो पण अभिन्नता साधी कपाल देव 255 मां कीधो अमारो देश अधी छे जात अधी छे।